સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં હશો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર હ્યુમન રોબોટ પાર્ટ છે એની શરૂઆત કરી હતી. આ હ્યુમન રોબોટ પાર્ટ છે એ એક એવી કલ્પના છે કે લોકો છે એ ધીમે ધીમે ઓટોમાઇઝેશન તરફ, એટલે કે બધી વસ્તુ ઓટોમેટિક હોય એના તરફ એટલા બધા જતા રહેશે કે પોતાના ઘરની અંદર નાના નાના કામ કરવા માટે પણ રોબોટ્સ રાખશે. તો આ જે વાત છે એની કલ્પના, આને સાયન્ટિફિક ફિક્શન કહેવાય, એટલે કે વૈજ્ઞાનિક એવી પરિકલ્પના જે છે એ તૈયાર કરવામાં આવે કે અમુક વર્ષો પછી પરિસ્થિતિ કેવી હશે અથવા ટેકનોલોજીએ કેટલું બધું આપણા જીવનની અંદર સ્થાન લઈ લીધું હશે એ આના દ્વારા આપણને જાણવા મળે. તો આપણે લાસ્ટ અત્યાર સુધીમાં જે તૈયાર કર્યું એની અંદર પ્રેમ ચોપડા નામની એક વ્યક્તિ જે છે એ સુપર રોબોટ પ્લાઝાની અંદર રોબોટ ખરીદવા માટે થઈને જાય છે. ત્યાં એને સેલ્સમેન મળે છે. આ સેલ્સમેન એને જુદા જુદા પ્રકારના રોબોટ્સ બતાડે છે અને વાત કરે છે કે ભાઈ એ લોકો કેવા કેવા પ્રકારના રોબોટ તૈયાર કરે છે. તો એની અંદર આ વસ્તુ આવે છે કે એ લોકો જુદા જુદા કામ માટે થઈને, એટલે કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના કામ માટે, પ્લમ્બિંગના કામ માટે, ક્લિનિંગના કામ માટે, કેરટેકર તરીકે, આવા અલગ અલગ પ્રકારના રોબોટ્સ છે એ તૈયાર કરે છે. પણ સેલ્સમેન સમજી જાય છે કે મને એ ખબર છે કે તમારી જરૂરિયાત શું છે, અને એટલા માટે એમ કહે છે કે અમે તમારા જેવા કન્ઝ્યુમર્સ એટલે ગ્રાહક કે જે ફોર હોમ ઘર માટે થઈને રોબોટ છે એ ખરીદતા હોય, આવા રોબોટના પ્રોગ્રામ પણ અમે લોકોએ સરસ મજાના તૈયાર કર્યા છે. એમ કરીને આગળ એને એક રોબોટની જે ડિસ્પ્લે હતું ત્યાં લઈ જાય છે. તો એ ડિસ્પ્લે હતું એનો હોલ કેવો હોય છે આ પણ તમને ક્વેશ્ચન આન્સરમાં પૂછાય છે. એટલે આપણે ગયા લેક્ચરની અંદર જોયું જ હતું, બ્રાઇટલી લીટ રીચલી કાર્પેટેડ ગેલેરી વિથ હ્યુજ ડોમ શેપ્ડ હોલ ગ્લોઈંગ વિથ ફ્લોર સ્કેન્ટ લાઇટ. આવો એકદમ સરસ મજાનો શોરૂમ જેવી જગ્યા હોય ત્યાં એને લઈ જાય છે અને ત્યાં જુદા જુદા પ્રકારના રોબોટ્સ હોય છે. કેટલાક હોય છે મેટાલિક સિલ્વર કલરના, કેટલાક ઇલેક્ટ્રિક બ્લુ હોય છે, કેટલાક ગ્રીન હોય છે. કેટલાક રોબોટ છે એ ચાલતા હતા, જાણે કે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એમ. કેટલાક છે એમને એમ સ્થિર ઊભા હતા, જાણે કે એ બંધ પડ્યા હોય. બરોબર, એમાં એક રોબોટ આવી અને એને વેલકમ કરે છે પ્રેમ ચોપડાને. આ રોબોટ કેમ ફોરવર્ડ અને વેલકમ કરે છે કે તમારું સુપર રોબોટ પ્લાઝામાં સ્વાગત છે અને અહીંયા તમારું કામ છે એ તમે જેના માટે થઈને આવ્યા છો એ તમે બહુ સારી રીતે ખરીદી કરી શકશો એવું અમે માનીએ છીએ. તો રોબોટને આવી રીતે ગ્રીટ કરતા, રોબોટ આવી રીતે માણસને ગ્રીટ કરતો હોય એવું જોઈને પ્રેમ ચોપડા તો એકદમ ઇમ્પ્રેસ જ થઈ ગયો અને સેલ્સમેન છે એ પણ એકદમ સારી રીતે એને ગૌરવપૂર્વકનું સ્માઇલ આપ્યું. એના માટે વર્ડ અહીંયા વપરાણો છે, પ્રાઉડ સ્માઇલ. અને એને એમ કીધું કે જોયું એમ કે અમારા રોબોટ કેટલા સરસ છે. અને પછી એક મેટાલિક બ્લુ રોબોટ બતાડે છે. આ મેટાલિક બ્લુ રોબોટ છે એના માટે થઈને ખાસ પ્રેમ ચોપડાને જે કામ છે એ પ્રકારનું કામ જ કરી દે એવા પ્રકારનો રોબોટ છે. કેવો રોબોટ છે? તો કે સ્પેશિયલી પ્રોગ્રામ્ડ ફોર હાઉસહોલ્ડ, એટલે કે ઘરની અંદર કામ કરી શકે એવા પ્રકારનો રોબોટ છે એ આ મેટાલિક બ્લુ રોબોટ હતો. તમારા ઘરનું ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપરમાર્કેટ, ટેન્ડિંગ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેન્ટિંગ યોર પ્રોગ્રામ ઓન ટીવી ચેનલ એન્ડ સિલેક્ટિંગ ધ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ, આ બધા કામ કે જે રોજે રોજ વ્યક્તિને જરૂર પડતી હોય એ બધા કામ આ રોબોટ છે એ કરી આપે એવો રોબોટ છે એ આને બતાડ્યો. પછી તો કે તમારે આ બધું કરાવતી વખતે જરૂર શેની પડશે? તો કે અ રિમોટ કંટ્રોલ મોનિટર, એક તમારે રિમોટ કંટ્રોલની જરૂર પડશે. સેના માટે? ફોર કમાન્ડ આપવા માટે થઈને. એટલે પ્રેમ ચોપરાએ આગળ પૂછ્યું કે ભાઈ હું ઘરે બેઠા બેઠા એ માર્કેટમાં હશે ને એને ઓર્ડર કરી શકીશ? તો એને સમજાવે છે કે ના, તમે એવું નહીં કરી શકો. અ લિમિટેડ રેડિયસ, એટલે કે એક મર્યાદિત વિસ્તારની અંદર જ તમે એને કમાન્ડ આપી શકશો. એટલે કે તમારે એને કમાન્ડ આપવો હોય તો તમે એના કરતાં ચોક્કસ અંતરે નજીક હોવા જોઈએ. ત્યાર પછી એને ઓળખાણ કરાવે છે કે આ જે બ્લુ રોબોટ છે એનું નામ શું છે? તો કે રામસિંગ 070. આવું એને ઓળખાણ કરાવી.
પછી એને એને ફંક્શન કેવી રીતનું છે, એની ગેઇટ, એની ચાલ કેવી છે, ગ્રીપ, મૂવમેન્ટ, એના પ્રોગ્રામ્સ ક્યાં ક્યાં છે, એના ફંક્શન્સ ક્યાં ક્યાં છે, આવું બધું એને સમજાવે છે. અને પ્રેમ ચોપડા છે એ સેટિસ્ફાઈડ હતો, એને એકદમ સંતોષ હતો કે આ ડીલ છે એ સારી છે, આ રોબોટ લીધા જેવો છે. પછી એને સેલ્સમેન ત્રીજી એક વસ્તુ કહે છે કે રોબોટિક્સના સિદ્ધાંત પ્રમાણે રામસિંગની અંદર ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપલ્સ, ત્રણ સિદ્ધાંતો છે, આ પણ તમારે યાદ રાખવાના છે. પહેલો સિદ્ધાંત છે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પછી બીજો સિદ્ધાંત છે રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ એના માલિકની બધી વાત માનશે, રોબોટ છે એ માણસોને કોઈ દિવસ નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. આ ત્રણ સિદ્ધાંતમાં પ્રેમ ચોપડાને જે સિદ્ધાંત ગમી ગયો હતો એ પહેલો વહેલો સિદ્ધાંત હતો કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એટલે છેલ્લે આપણે જે અટકાતા ત્યાં એ વસ્તુ જોઈ હતી કે પ્રેમ ચોપડા છે હી હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, એણે પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને બાકીના બેમાં એને રસ નહોતા, એણે તરત જ તે સેલ્ડિડ અને કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ, એટલે કે એ કોઈ દિવસ આ રોબોટનો દુરુપયોગ નહીં કરે આવા પ્રકારનો કોન્ટ્રાક્ટ છે એણે સાઇન કરી દીધો. હવે પ્રેમ ચોપડાને એક નોકર પણ મળી ગયો હતો અને એક સાથી પણ મળી ગયો હતો. રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ગ્રોસરીઝ, એને વિચાર આવ્યો હતો કે મારો રોબોટ રામસિંગ 070 જો ગ્રોસરી લઈ શકે ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ, તો એને સોના જેવી મહત્ત્વની વસ્તુ શા માટે એ ન લઈ શકે, આવો એને વિચાર આવ્યો. જો હું તમને જે વાત કરતી હતી કે એક હ્યુમન રોબોટ છે કે જેને નાગરિકતા આપવામાં આવી છે, આ રોબોટ, આ જે ફોટો છે એ સોફિયાનો છે. આ છે હ્યુમન રોબોટ, એ રોબોટ જ છે પરંતુ એ શું કહેવાય, એને માનસ નાગરિકતા આપવામાં આવી છે. તો આ એક ઇનોવેટિવ બાબત છે આપણા માટે. આ સોફિયાનો તમને વિડીયો પણ તમે જોઈ શકો છો કે જો એ લખે છે આવી રીતે. સોફિયા છે એ બોલી પણ શકે છે અને ઘણા બધા કામ પણ કરી શકે છે. બરોબર, હવે તમે અહીંયા જોઈ શકો છો આ સોફિયાનો આખો ફોટો છે. તો કહેવા માગું છું કે આજે આપણે 2020 એટલે કે 2020ની સાલની અંદર છીએ ત્યારે આપણી પાસે એક એવો રોબોટ છે કે જે નાગરિકત્વ ધરાવે છે. તો આગળના સમયની અંદર કદાચ ટેકનોલોજી હજી વધારે આગળ વધે અને આપણી પાસે આવા રોબોટ છે એ કોમન દેખાવા માંડે, એટલે કે બહુ સામાન્ય થઈ જાય, આવા પણ ચાન્સીસ ઘણા બધા છે. તમે આવી ઘણી બધી સાયન્ટિફિક મૂવીઝની અંદર પણ જોયું હશે. હવે આપણે પાઠને આગળ વધારીએ. તો આ જે સમય હતો આ સમયની અંદર ઇન ધ માર્કેટ એટલે કે માર્કેટની અંદર રોબોટ્સ કેરિંગ હેલ્થ પેકેટ્સ, કેરિંગ એટલે લઈ જતા, V4 એટલે કે વર્તમાન કૃદન છે, હેવી પેકેટ્સ એટલે મોટા મોટા પેકેટ લઈ જતા હોય, બાઇંગ થિયેટર ટિકિટ્સ, જે એ થિયેટરની ટિકિટ છે એ ખરીદતા હોય, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, કારની અંદર પોતે ગ્રોસરી એટલે કરિયાણું લઈ જતા હોય, વેર કોમન સાઇટ. આ બહુ સામાન્ય એવા દ્રશ્યો હતા કે કોઈ નવાઈ ન લાગતી કોઈ રોબોટ છે એ જતું હોય તો. આ બધા પ્રકારની વસ્તુ જે છે એ વેર અ કોમન સાઇટ, કોમન એટલે સામાન્ય અને સાઇટ એટલે દ્રશ્યો, આવા દ્રશ્યો બહુ સામાન્ય હતા. બટ પણ સ્ટીલ છતાં પણ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ, આટલા બધા રોબોટ્સ દેખાવા માંડ્યા હતા સમાજની અંદર, છતાં પણ એમ્યુઝિંગ એટલે કે રમૂજ પમાડે એવા સર્વન્ટ્સ હતા અને થોડા ઘણા સ્ટ્રેન્જ લાગતા એટલે કે વિચિત્ર લાગતા. તો હજી જાણે લોકોએ સંપૂર્ણપણે આ વસ્તુ સ્વીકારી ન હોય એવી રીતે જરાક આ વસ્તુ વિચિત્ર તો લાગતી લોકોને. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ, અને આ રામસિંગ 070 જે છે એ તો થ્રુલી THRUGHLY અને થરોલી પણ કહેવામાં આવે છે, એ એકદમ એફિશિયન્ટ EFFICIENT એફિશિયન્ટ એટલે કુશળ, એ એકદમ કુશળ પ્રકારનો રોબોટ હતો. એનામાં શું સ્કિલ હતી તો કે વિથ ટ્રીમેન્ડસ સ્પીડ,
ખૂબ એનામાં ઝડપ હતી. ટ્રીમેન્ડસ, TREMENDOUS, ટ્રીમેન્ડસ એટલે ખૂબ જ, એકદમ વધારે પડતી એવી સ્પીડ હતી. એન્ડ એક્યુરસી, અને ચોકસાઈ હતી. કોઈ પણ વસ્તુ એને જે કમાન્ડ આપવામાં આવ્યો હોય એ એકદમ ઝડપથી અને એક્યુરસી, ACURACY, એક્યુરસી એટલે એકદમ ચોકસાઈપૂર્વક એ કામ કરતો. હી કલેક્ટેડ ગ્રોસરીઝ ઇન્ટુ શોપિંગ ટ્રોલી, એણે એકદમ ઝડપથી અને ચોકસાઈપૂર્વક એના કમાન્ડની અંદર જેટલી જેટલી ગ્રોસરીનું એટલે કે કરિયાણાની વસ્તુનું લિસ્ટ હતું એ એની શોપિંગ ટ્રોલીની અંદર, આપણે મોલમાં જઈએ છીએ ત્યારે ટ્રોલીની અંદર બધી વસ્તુ ભેગી કરતા હોઈએ તો શોપિંગ ટ્રોલીની અંદર મૂકી, અને એ કામ પૂરું થઈ ગયું એટલે ઊભો રહી ગયો. સેના માટે? એન્ડ પોઝ્ડ, PAUSE, પોઝ એટલે ઊભું રહેવું, અહીંયા એનું V2 વપરાણું છે, સાદો ભૂતકાળ છે. અને ઊભો રહી ગયો ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, હવે પછી એના માલિક એને બીજો કમાન્ડ આપે ત્યાં સુધી એ ઊભો રહી ગયો. 2 kilograms ઓફ મેંગોઝ, 2 kilograms મેંગો, રાઇપ એન્ડ જ્યુસી, એકદમ પાકા અને રસદાર, JUICY, બંને એડજેક્ટિવ છે, એકદમ પાકા અને જ્યુસવાળા મેંગો છે એ 2 kilo તારે લેવાના છે. કમાન્ડેડ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડાએ કમાન્ડ આપ્યો ફ્રોમ અ ડિસ્ટન્સ, થોડા અંતરથી. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, પ્રેમ ચોપડા છે એ પોતાના રોબોટને લઈને શોપિંગ કરવા ગયો હતો અને એ જોવા માગતો હતો કે કેવા પ્રકારે આ શોપિંગ કરે છે. તો દૂર ઊભો ઊભો એ કમાન્ડ આપતો હતો, પહેલાં ગ્રોસરીનો કમાન્ડ આપ્યો અને જેવો એ ઊભો રહ્યો એવો એને મેંગોનો કમાન્ડ આપ્યો. તો જ્યારે એણે સરસ મજાના પાઇલ, PILE, પાઇલ એટલે ઢગલો, સારી કેરી જોઈ તો તરત જ એણે કમાન્ડ આપ્યો કે 2 kilo કેરી લઈ લે, પાકી અને રસદાર. ઇન નો ટાઈમ, એટલે થોડીક જ વારની અંદર, રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. બહુ ઓછા સમયની અંદર રામસિંગ 070એ સારામાં સારી કેરી છે એ લઈ લીધી. પછી શું કીધું? પે એટ ધ કેશ કાઉન્ટર, આજ્ઞાર્થ વાક્ય છે કે કેશ કાઉન્ટર ઉપર તું પે કરી દે, પૈસા આના ચૂકવી દે. સેડ પ્રેમ ચોપડા, સોરી પ્રેમ ચોપડા સ્પોક ઇન ધ કમાન્ડર, એનો જે કમાન્ડર હતો રિમોટ કંટ્રોલ કમાન્ડર એની અંદર એ બોલ્યો. આ વાક્યનું ઇન્ડાયરેક્ટ કરવું હોય તો કેવી રીતે થશે? તમે સ્પેલિંગની સાથે લખ્યું જ હશે, છતાંય તમને કરાવી દઉં કે પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ કમાન્ડર ટુ પે, આજ્ઞાર્થ વાક્ય છે એટલે ટુથી વાક્ય જોડાશે, ટુ પે એટ ધ કેશ કાઉન્ટર. તો પ્રેમ ચોપરા છે એણે રામસિંગે જે કાંઈ, સોરી પ્રેમ ચોપરાએ જે કાંઈ પણ કમાન્ડ આપ્યો એ તરત જ રામસિંગ છે એ ફોલો કરવા માંડ્યો. તો રામસિંગ 070, સોરી એક પેરેગ્રાફ આપણે આગળ નીકળી ગયા છીએ. ઓકે, હવે પ્રેમ ચોપરાને શું વિચાર આવ્યો? તો પ્રેમ ચોપરાને એ વિચાર આવ્યો કે રામસિંગ 070 એટલે કે રામસિંગ 070 માય રોબર્ટ, મારો જે રોબર્ટ છે, કેન શોપ ફોર ધ ગ્રોસરીઝ, જો એ આવી સરસ રીતે ગ્રોસરી લઈ શકતો હોય ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઈક જ્વેલ, તો હું એનો ઉપયોગ છે એ સારામાં સારી વસ્તુ એટલે કે વધારે સારી વસ્તુ કહી કે જ્વેલ્સ એટલે કે જ્યુવેલરી, કોઈ પણ પ્રકારના ઘરેણા, એને લેવા માટે હું શા માટે થઈને એનો ઉપયોગ ન કરું? આવો વિચાર છે એ પ્રેમ ચોપરાને આવ્યો. અને પછી એનો ઉપયોગ છે એ એવી રીતે કરવા માટે થઈને વિચારે પણ છે એ આપણને આગલા પેરેગ્રાફની અંદર જોવા મળશે. એટલે રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ. રામસિંગ 070એ પ્રેમ ચોપડાને લાઈક અ ફેથફુલ ડોગ એટલે કે પોતે જાણે એક વફાદાર કૂતરો હોય એવી રીતે એની પાછળ ગયો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે એ ગોપાલ જ્વેલર્સમાં ગયો એટલે કે પ્રેમ ચોપડા છે એને એમ વિચાર આવ્યો હતો કે રામસિંગ છે એ મારા માટે થઈને જો ગ્રોસરીઝ ખરીદી શકતો હોય તો એ આવી વસ્તુ શું કામે, જ્વેલરી શું કામ ન ખરીદી શકે, એટલે એને ગોપાલ જ્વેલર્સમાં લઈ ગયો. થ્રુ અ ગ્લાસ વિન્ડો, અને કાચની બારીમાંથી, હી સો અ ગોર્જિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, અને એણે શું જોયું?
તો કે ગોર્જિયસ ડિસ્પ્લે, એક ભવ્ય એવું ડિસ્પ્લે આપણે જોઈએ ને, મોટી મોટી શોપની અંદર કાચની જે બારી હોય એમાં સરસ મજાની ડિસ્પ્લેમાં વસ્તુ રાખી હોય, તો એણે ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે કે સોનાના ઘરેણા છે એનો ડિસ્પ્લે જોયો. એન્ડ ક્વિકલી, ઝડપથી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. અને શું કર્યું તો કે એ પ્રેમ ચોપરા છે એ કોર્નરની અંદર ડિસઅપિયર થઈ ગયો. ડિસઅપિયર થઈ ગયો એટલે શું થઈ ગયો, અદૃશ્ય થઈ ગયો, પોતે દેખાતો બંધ થઈ ગયો. એન્ડ સ્પોક ઇન ટુ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. અને રિમોટ કંટ્રોલમાં એકદમ સોફ્ટલી, સોફ્ટલી એડવર્બ છે, નરમાશથી એન્ડ ક્લિયરલી એટલે કે સ્પષ્ટતાપૂર્વક એણે કીધું કે પિક અપ ધ નેકલેસ. હવે એણે શું કર્યું, જો એ રામસિંગને લઈ ગયો ગોપાલ જ્વેલર્સની અંદર. ગોપાલ જ્વેલર્સની અંદર જઈ અને શું થયું તો કે એણે એ ગોપાલ જ્વેલર્સની અંદર જે એણે ડિસ્પ્લે જોયું, શેનું ડિસ્પ્લે જોયું, ગોલ્ડ ઓર્નામેન્ટ્સનું જોયું. પછી શું થયું તો કે પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ, પોતે અદૃશ્ય થઈ ગયો એટલે કે એક જગ્યાએ સંતાઈ ગયો. મોકલો કોને, રામસિંગને મોકલો. અને શું કર્યું એણે, ઓર્ડર આપ્યો. શું ઓર્ડર આપ્યો, રિમોટ કંટ્રોલની અંદર ઓર્ડર આપ્યો કે પિક અપ ધ નેકલેસ, આ નેકલેસ લઈ લે, પછી એન્ડ હાઈડ, આ નેકલેસ સંતાડી દે. પછી શું ઓર્ડર આપ્યો, નો નોઇસ, કોઈ પણ જાતનો અવાજ નહીં કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, રિવીલ એટલે બહાર પાડવું, નોટ ટુ બી રિવીલ્ડ એટલે માહિતી બહાર પાડવાની નથી. INFORMATION, ઇન્ફોર્મેશન એટલે માહિતી, માહિતી તારે કોઈને બહાર પાડવાની નથી. ટોપ સિક્રેટ, આ તું જે વસ્તુ લે છે કેવી છે તો કે ટોપ સિક્રેટ છે. અધરવાઇઝ, અને પછી એને બીજી શું વાત કરી, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, જો તું મારી વાત નહીં માન તો હું તારી સિસ્ટમ એટલે કે તારી અંદરની જે મશીનરી છે એને હું ડિફ્યુઝ કરી નાખીશ એટલે કે એને હું બંધ કરી દઈશ. હી થ્રેટન્ડ, થ્રેટન, THREATEN, થ્રેટન એટલે ધમકી આપવી, એણે તરત જ ધમકી આપી. હવે શું થયું કહેવાયા તો કે ફરીથી આપણે જોઈએ તો રામસિંગ છે એ પ્રેમ ચોપડાની પાછળ પાછળ ક્યાં ગયો, ગોપાલ જ્વેલર્સમાં ગયો. ત્યાં એણે શું જોયું, ગોલ્ડ ઓર્નામેન્ટ્સનું ડિસ્પ્લે જોયું. ગોલ્ડ ઓર્નામેન્ટ્સનું ડિસ્પ્લે થયું એટલે શું થયું તો કે પ્રેમ ચોપડા સંતાઈ ગયો, પ્રેમ ચોપડા સંતાઈ ગયો. અને રિમોટ કંટ્રોલની અંદર શું બોલ્યો તો કે નેકલેસ લઈ લે અને સંતાડી દે. ખાલી નેકલેસ લઈ લે એટલું જ નહીં પણ એન્ડ હાઈડ, એને સંતાડી પણ દે, અવાજ નહીં કરતો, નો નોઇસ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતી ક્યાંય બહાર નહીં કાઢતો, આ વાત કેવી છે, ટોપ સિક્રેટ છે. અધરવાઇઝ, નહીંતર, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, પ્રેમ ચોપરાએ શું કીધું કે હું તારી સિસ્ટમ છે એને ડિફ્યુઝ કરી નાખીશ. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આ પેરેગ્રાફની અંદર આપણે શું જોયું આજના દિવસની અંદર તો કે અલગ અલગ પ્રકારના રોબોટ્સ છે. પ્રેમ ચોપડા છે એણે જ્યારે રોબોટ પોતે લીધો ત્યારે એને એ વસ્તુ સમજાઈ ગઈ હતી કે હું આની પાસેથી કોઈ પણ પ્રકારનું કામ કરાવી શકીશ. અને એટલા માટે થઈને એણે એમ નક્કી કર્યું હતું કે હું આને બજારની અંદર લઈ જાઉં. તો પહેલાં વહેલાં પ્રેમ ચોપરા એને બજારની અંદર લઈ જાય છે. બજારની અંદર લઈ જાય છે અને શું કરે છે તો કે માર્કેટની અંદર એની પાસે ગ્રોસરીની ખરીદી કરાવડાવે છે, ગ્રોસરીની ખરીદી કરાવડાવે છે. અને પછી એને કહે છે કે તું 2 કિલો કેરી પણ લઈ લે. કેરી કેવી લેવાની છે, રાઈપ એન્ડ જ્યુસી, એકદમ પાકીને રસદાર લેવાની છે. અને પછી એ જઈને કહે છે કે તું ત્યાં કેશ કાઉન્ટર ઉપર પે પણ કરી દે, એટલે રામસિંગ છે એ કેશ કાઉન્ટર ઉપર પે પણ કરી દે છે. પછી પ્રેમ ચોપડાને વિચાર આવે છે. શું વિચાર આવે છે તો કે જો રામસિંગ છે, ઇફ રામસિંગ, પછીનો પેરેગ્રાફ અહીંયા છે કે જો રામસિંગ છે એ મારો રોબોટ ગ્રોસરી ખરીદી શકતો હોય તો વાય નોટ બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, તો ઘરેણા જેવી મહત્ત્વની વસ્તુ એ કેમ ન ખરીદી શકે. અને એટલા માટે થઈને પછી પ્રેમ ચોપડા એને લઈ જાય છે ગોપાલ જ્વેલર્સની અંદર. ગોપાલ જ્વેલર્સની અંદર એની પાસે ખરીદી કરાવડાવે છે. પણ કેવી રીતે ખરીદી કરાવડાવે છે તો કે ગોપાલ જ્વેલર્સની અંદર જાય છે અને એને ગોલ્ડ ઓર્નામેન્ટ્સ બતાડે છે. પ્રેમ ચોપરા ડિસઅપિયર થઈ જાય છે અને પછી રિમોટ કંટ્રોલમાં કમાન્ડ આપે છે કે નેકલેસ લઈ લે, અવાજ સંતાડી દે, અવાજ નહીં કરતો, આ માહિતી કોઈને આપવાની નથી, ટોપ સિક્રેટ છે, નહીંતર હું તને તારી સિસ્ટમ છે એ ડિફ્યુઝ કરી નાખીશ એટલે કે બંધ કરી દઈશ. આટલી વસ્તુ આપણે અત્યારે તૈયાર કરીએ છીએ.
પછી આપણે ફરીથી મળશું આવતા પીરિયડમાં.